આ તરફ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો જલારામ બાપા અને સત્ય સાંઈ બાબા વિશે બફાટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના પગલે જલારામ બાપા અને સાંઈ બાબાના અનુયાયીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પોરબંદરના રઘુવંશી સમાજ સાથે જલારામ ભક્તોમાં પણ રોષ ફેલાયો છે. ધારાસભ્ય વીરપુર આવી માફી માંગે તેવી માંગ કરી છે. ફતેસિંહ ચૌહાણ કરીને કોઈ કલોલના ધારાસભ્યએ ધાર્મિક લાગણીઓ દુબાઈમાં બફાટો શરૂ કર્યા છે. એમાં પૂજ્ય સંતશ્રી જલારામ બાપા વિશે પણ, સંતશ્રી શિરોમણી જલારામ બાપા વિશે પણ એમને બફાટ કરેલ છે અને જેનો વિડીયો વાયરલ થયેલ છે. આ ફતેસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે, પરંતુ આ 18 વર્ષ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય, જલારામ બાપા ફક્ત રઘુવંશીઓના ન હોય, આજે વેરાવળ લોહણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે. સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો સમાજ હિન્દુ સમાજમાંથી સોમનાથ લોહણા મહાજન જયારે એકત્રિત થયો છે, જે કલોલના ધારાસભ્ય જે જલારામ બાપા વિશે અને સાંઈબાબા વિશે જે વાત કરી છે, એ ખરેખર એ ધારાસભ્યથી એક જવાબદાર વ્યક્તિ હોય એવા તેવું ન બોલાય, છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશે ન બોલા, તો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલ્યા છે તો એને માફી માગવી જોઈએ. સમસ્ત લોહણા સમાજની ને જલારામ ભક્તોની માફી માગવી જોઈએ એવી મારી અંગત વાત.